નમસ્તે દીદી, આપ આ વખતે કઈ રીતની ઓનલાઈન સેવા ઉપલબ્ધ કરાવી રહ્યા છો? નમસ્તે રોહન, આ વખતે હું આપને વિભિન્ન પ્રકારની સિટીઝન સેન્ટ્રિક સર્વિસીસ જેમ કે બેન્કિંગ સુવિધા, બીમા સુવિધા, કાસ્ટ સર્ટિફિકેટ જારી કરવું, રેઝિડન્ટ સર્ટિફિકેટની જાણકારી ઇત્યાદિ તેમના ઓનલાઈન પોર્ટલના માધ્યમથી કહેવા જઈ રહી છું. આ ખૂબ જ દિલચસ્પ લાગી રહ્યું છે દીદી, કૃપા કરી મને કહો કે હું આ સુવિધાઓને કેવી રીતે વાપરી શકું છું? બિલકુલ રોહન, ચાલો વિભિન્ન પ્રકારના ઈ ડિસ્ટ્રિક્ટ સેવાઓથી શરૂઆત કરીએ, જેમાં કાસ્ટ સર્ટિફિકેટ, રેઝિડન્ટ સર્ટિફિકેટ અને ઇન્કમ સર્ટિફિકેટનું જારી થવું સામેલ છે. નમસ્તે ગીતા, મને મારું કાસ્ટ સર્ટિફિકેટ કેવી રીતે મળશે એના વિશે શું તમે મને વિગતથી બતાવશો? હા બિલકુલ, કાસ્ટ સર્ટિફિકેટની સુવિધા ભારત સરકાર ભારતીય સંવિધાનના પ્રમાણે વિશિષ્ટ જાતિ કા તો ઉપજાતિના ભારતીય નાગરિકોને વિશેષ યોજનાઓ અને આરક્ષણ જેવા ફાયદાઓ માટે ઉપલબ્ધ કરાવે છે. કાસ્ટ સર્ટિફિકેટના આવેદન માટે તમારે આ ચરણોનું અનુસરણ કરવાનું છે. પહેલા ઈ એપ્લિકેશન ફોર્મને ડાઉનલોડ કરો. પછી વગર કોઈ ભૂલ ચૂકે બધી જરૂરી ડિસ્ક્રિપ્શન ભરો. તેના પછી પોતાના કોઈ પણ નજીકના નોટરીની પાસે જઈને આને નોટરાઇઝ્ડ કરાવો. અપ્લાય કરવાના પહેલા એક વખત ફોર્મને સરખી રીતે તપાસી લો. શું મારે એપ્લાય કરવાની સાથે કોઈ ડોક્યુમેન્ટ્સ લગાવવાની જરૂર છે? હા, તમારે કાસ્ટ સર્ટિફિકેટ ફોર્મની સાથે આ ડોક્યુમેન્ટ્સ લગાડવા પડશે. કોઈ પણ એક ઓળખપત્ર જેમ કે વોટર આઈડી, પાસપોર્ટ, ડ્રાઇવર્સ લાયસન્સ, RSBY કાર્ડ, આધાર કાર્ડ, સરકાર કા તો અર્ધ સરકારી સંસ્થાનો દ્વારા જારી કરવામાં આવ્યું કોઈ ઓળખપત્ર, પેન કાર્ડ કા તો મનરેગા જોબ કાર્ડ, કોઈ પણ એક સરનામાનું ઓળખપત્ર જેમ કે વોટર આઈડી, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ, વીજળીનું બિલ, પાણીનું બિલ 7x12 અને 8A કોપી, કિરાયાની રસીદ, ટેલિફોન બિલ, રાશન કાર્ડ કા તો પ્રોપર્ટી કોપી. કાસ્ટ સર્ટિફિકેટ માટે એક એફિડેવિટ, પોતાના કોઈ સંબંધીનું કાસ્ટ પ્રૂફ, આપનું કા તો આપના બાપુજીનું પ્રાથમિક વિદ્યાલય પરિત્યાગ પ્રમાણપત્રની કોપી, આવેદક કા તો તેના પિતા કા તો તેના સંબંધીઓમાંથી કોઈના પણ જન્મ પ્રમાણપત્રની કોપી, ગવર્મેન્ટ સર્વિસ રેકોર્ડ બુક જેમાં જાતિ, આવેદકના પિતા કા તો સંબંધીઓની સામુદાયિક શ્રેણીની ડિટેલ હોય, સોશિયલ જસ્ટિસ દ્વારા જારી કરવામાં આવ્યું એક જાતિ પ્રમાણનો દસ્તાવેજ, જાત સમિતિ દ્વારા જારી કરવામાં આવ્યો પિતા કા તો સંબંધીનો વૈધતા પ્રમાણપત્ર, રાજસ્વ આલેખ કા તો ગ્રામ પંચાયતના એક આલેખની પ્રતિ, જાતિની અધિસૂચનાના તારીખના પહેલાના સરનામાનું પ્રમાણપત્ર. કાસ્ટ સર્ટિફિકેટ માટે શું આપણે કંઈક એપ્લિકેશન ફીસ પણ જમા કરાવવી પડશે? નહીં, બિલકુલ નહીં. સરનામાના પ્રમાણપત્ર માટે એપ્લિકેશન ભરવાનો પ્રોસીજર શું છે? સરનામાના પ્રમાણપત્રના એપ્લિકેશનની વિધિ એમ જ છે જેમ કે કાસ્ટ સર્ટિફિકેટ જારી કરવાની છે. આ મામલામાં કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે? જે ડોક્યુમેન્ટ આપને સરનામાના પ્રમાણપત્રના આવેદનની સાથે લગાડવાની જરૂરત છે તે નીચે આપવામાં આવ્યા છે. વોટર આઈડી કાર્ડ, પેન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ કા તો આધાર કાર્ડમાંથી કોઈ એક ઓળખપત્ર. ધ્યાન રાખવું કે એપ્લિકેન્ટનું નામ, એપ્લિકેશન અને આધાર કાર્ડ બંનેમાં એક જ હોવું જોઈએ. નિર્ધારિત પરફોર્મા પર સેલ્ફ ડિક્લેરેશન, 18 વર્ષથી ઓછી આયુના બાળકોના મામલામાં કોઈક વયસ્કની સેલ્ફ ડિક્લેરેશનની જરૂર પડે છે. એપ્લિકેશન જમા કરવા કા તો તેની વેરિફિકેશનના સમયે એપ્લિકેન્ટનો ફોટો વેબ કેમેરાથી લેવામાં આવશે. એપ્લિકેન્ટનો ફોટો આધાર કાર્ડના ફોટા સાથે મળવો જોઈએ.
આપના પ્રેઝન્ટ રેઝિડેન્શિયલ પ્રૂફમાંથી કોઈ પણ એક, જેમ કે પહેલા કહેવામાં આવ્યું છે, જન્મતિથિનો પ્રૂફ જેમ કે બર્થ સર્ટિફિકેટ, સ્કૂલ સર્ટિફિકેટ કાં તો પાસપોર્ટ. 3 વર્ષથી લગાતાર દિલ્હીમાં રહેવાનો પ્રૂફ જેમ કે એજ્યુકેશન સર્ટિફિકેટ, વીજળીનું બિલ, ઘરનો ટેક્સ, પાણીનું બિલ ઇત્યાદિ. ધ્યાન આપો, તે જાણવું જરૂરી છે કે બધા ડોક્યુમેન્ટ્સ ગેઝેટેડ ઓફિસર દ્વારા પ્રમાણિત હોય. તમારે તેમને આઈકાર્ડની કોપી અને તેમનો ફોન નંબર પણ સાથે લગાડવો જોઈએ. શું આ સર્ટિફિકેટના માટે એપ્લિકેશન ફીની જરૂર પડશે? ના, આ સેવા બિલકુલ મફત છે. આખરે આ સર્ટિફિકેટના ઇસ્યુ થવામાં કેટલો સમય લાગે છે? વધારે નહીં, રેઝિડન્સ સર્ટિફિકેટ 14 દિવસના અંદર ઇસ્યુ થઈ જાય છે. આ તો સારી વાત છે. અને ઉપરાંત શું કોઈ ઇમ્પોર્ટન્ટ સર્ટિફિકેટ છે જેની માહિતી અમારે લેવી જોઈએ? હા છે ને, આપણે ઇન્કમ સર્ટિફિકેટના બારામાં પણ જાગરૂક હોવું જોઈએ, જે બધા શરતોથી ફેમિલી ઇન્કમ પર આધારિત હોય છે. આના એપ્લિકેશનની પ્રક્રિયા કાસ્ટ સર્ટિફિકેટ કાં તો રેઝિડન્સ સર્ટિફિકેટ જેવી જ છે, જેમ કે હમણાં આપણે ચર્ચા કરી હતી. પણ ફર્ક ફક્ત એટલો જ છે કે આ સેવા ચાર્જેબલ છે. ઇન્કમ સર્ટિફિકેટની એપ્લિકેશનની ફીસ કેટલી છે? ફક્ત 30 રૂપિયા. વાહ, આ તો સસ્તું છે. અને આ ઇન્કમ સર્ટિફિકેટ કેટલા દિવસોમાં મળી જાય છે? વધારે નહીં, આપવામાં આવી એપ્લિકેશનના વેરિફિકેશનના પછી આપનો ઇન્કમ સર્ટિફિકેટ આપને 7 દિવસના અંદર મળી જશે. હું વોટર આઈડી માટે કયા પ્રકારે એપ્લાય કરી શકું છું? વોટર આઈડી બનાવવા માટે તમારે એપ્લિકેશન ફોર્મ 6 ભરવાની જરૂર છે. આવેદનના એક્સેપ્ટ થયાના પછી તમારું નામ વોટર લિસ્ટમાં દાખલ થઈ જશે. શું આપણે વોટર આઈડી માટે ઓનલાઈન પણ એપ્લાય કરી શકીએ છીએ? હા બિલકુલ, બસ કંઈક સેલા સ્ટેપ્સને પૂરું કરવાનું છે. ભારતના ચુનાવ આયોગની આધિકારિક વેબસાઇટ પર જાઓ. હવે નેશનલ વોટર્સ સર્વિસીસ પોર્ટલ પર ક્લિક કરો. પછી અપ્લાય ઓનલાઈન ફોર રજિસ્ટ્રેશન ઓફ ન્યૂ વોટર પર ક્લિક કરો. ડિટેલ્સ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો. પછી અંતમાં સબમિટ પર ક્લિક કરો. સબમિટ પર ક્લિક કર્યા પછી તમારી રજિસ્ટર્ડ ઇમેઇલ આઈડી પર પર્સનલ વોટર્સ આઈડી લિંક આવશે. તે લિંકથી આપ પોતાના વોટર આઈડી એપ્લિકેશનનો સ્ટેટસ જાણી શકો છો. આવેદનના પછી કેટલા દિવસોમાં મને મારું વોટર આઈડી મળી જશે? તમને તમારા આવેદનની તિથિથી 1 મહિનામાં પોતાનું વોટર આઈડી પ્રાપ્ત થઈ જશે. વોટર આઈડીના આવેદન માટે અમારે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે? આના માટે તમારે એક પાસપોર્ટ આકારનો ફોટો, એક આઈડેન્ટિટી પ્રૂફ અને એક એડ્રેસ પ્રૂફની જરૂર પડશે. હજુ સુધી આપણે સરકારી વેબસાઇટથી જરૂરી જાણકારી નીકાળવાના વારામાં શીખ્યું છે. આવો હવે એક મજેદાર ગતિવિધિમાં ભાગ લઈએ. મેં ડિજિટલ લોકર્સના વિશે પણ સાંભળ્યું છે, શું તમે અમને એના લાભ વિશે બતાવી શકો છો? હા બિલકુલ, ડિજિટલ લોકર સરકાર દ્વારા જારી ડોક્યુમેન્ટ્સને એક્સેસ કરવા માટે એક સુરક્ષિત જરિયો છે. આ આધાર દ્વારા પ્રદાન કરવામાં આવી પ્રામાણિકતા સેવાઓનો ઉપયોગ કરે છે. ડિજિટલ લોકરના લાભ આ ભૌતિક દસ્તાવેજોના ઉપયોગને સમાપ્ત કરે છે અને સરકારી સ્થાનોમાં વેરીફાઈડ ઇલેક્ટ્રોનિક ડોક્યુમેન્ટ્સને સાજા કરવું સક્ષમ બનાવે છે. આ નાગરિકો માટે એક સમર્પિત વ્યક્તિગત ઈ સ્ટોરેજ જગ્યા પ્રદાન કરે છે, જે તેમની આધાર સંખ્યાથી જોડાયેલું હોય છે. આ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં કાગઝી કાર્યવાહીના કારણ થવાવાળી એડમિનિસ્ટ્રેટિવ ખર્ચાઓમાં કમી લાવે છે. આ સમય અને મહેનતની બચત કરાવે છે, કારણ કે આનાથી ડોક્યુમેન્ટ્સ ક્યારેય પણ અને ગમે ત્યાં ઇલેક્ટ્રોનિક રીતથી વાપરી શકાય છે. ડિજિટલ લોકરમાં સાઇન અપ કરવા માટે કઈ વસ્તુઓની જરૂર છે? તમારે પોતાની આધાર સંખ્યા અને તેનાથી જોડાયેલી મોબાઈલ સંખ્યાની જરૂર હશે. આપણે ડિજિટલ લોકર્સ કેવી રીતે બનાવી શકીએ છીએ?
સાઇન અપ માટે ડિજિટલ લોકરની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાઓ. સાઇન અપ બટન પર ક્લિક કરો. તેના પછી પોતાના મોબાઈલ નંબરને દાખલ કરો અને કન્ટિન્યુ બટનને દબાવો. પોતાના મોબાઈલ ઉપર પ્રાપ્ત કરવામાં આવ્યા ઓટીપીને દાખલ કરો અને વેરીફાય બટન દબાવો. તેના પછી પોતાના યુઝર નેમ અને પાસવર્ડને દાખલ કરી અને સાઇન અપના બટન પર ક્લિક કરો. પોતાનો આધાર નંબર દાખલ કરો અને સબમિટ બટન દબાવો. ઓટીપી દાખલ કરો અને વેરીફાય બટનનું ચયન કરો. તેના પછી પોતાના મોજુદા ડોક્યુમેન્ટ્સને ઓનલાઇન નાખવા માટે ડેશબોર્ડને જુઓ. આપ કોઈ પણ ઈમેલ આઈડી પર પોતાના ડોક્યુમેન્ટ્સ શેર કરી શકો છો. આપ અપલોડ કરવામાં આવ્યા ડોક્યુમેન્ટ્સ પર ઈ સાઇન પણ કરી શકો છો, જે ડોક્યુમેન્ટ્સ પર ઓફિશિયલ ડિજિટલ સહીના રૂપમાં વાપરી શકાય છે. બેન્કિંગ પણ એક જરૂરી સિટીઝન સેન્ટ્રિક સેવા છે. આ સર્વિસ કસ્ટમરને ફિનાન્શિયલ સર્વિસ ઉપલબ્ધ કરાવે છે, જેનાથી લોકો પોતાની જિંદગી બહેતર બનાવી રહ્યા છે. આજકાલ બેંકની સર્વિસીસ એડવાન્સ થતી જઈ રહી છે, જે કે કસ્ટમર્સને અટ્રેક્ટ કરે છે અને મદદ પણ કરે છે. તમારે ફક્ત કંઈક સેલના સ્ટેપ્સને ફોલો કરવાનું રહેશે. સ્ટેપ 1. પહેલા આપણે તય કરવાનું હશે કે આપ કઈ પ્રકારના બેંક એકાઉન્ટને ખોલાવવા ઈચ્છો છો, જેમ કે સેવિંગ એકાઉન્ટ, કરન્ટ એકાઉન્ટ કે રેકરિંગ એકાઉન્ટ. સ્ટેપ 2. પછી પોતાના પસંદના કોઈ પણ બેંકમાં જઈને બેંક અધિકારીથી મળવું. સ્ટેપ 3. તેના પછી બેંક એકાઉન્ટ ખોલાવવા માટે ઓપનિંગ ફોર્મ ભરો. સ્ટેપ 4. આપનું બેંક એકાઉન્ટ ખોલાવવા માટે રેફરન્સીસ આપો. સ્ટેપ 5. પછી તે ફોર્મને જરૂરી ડોક્યુમેન્ટ્સની સાથે સબમિટ કરાવી દો. સ્ટેપ 6. આપના બેંક એકાઉન્ટ ખોલવાનું ફોર્મ બેંક અધિકારીના દ્વારા વેરીફાય કરવામાં આવશે. સ્ટેપ 7. છેલ્લે તમારે પોતાના નવા ખુલેલા એકાઉન્ટમાં ઇનિશિયલ અમાઉન્ટ જમા કરાવવાનો હશે. સ્ટેપ 8. અંતમાં આપ પોતાની ચેકબુક, પાસબુક, ડેબિટ કાર્ડ અને ઇન્ટરનેટ બેન્કિંગ ડિટેલ લઈ શકો છો. શું આપ વિસ્તારથી કહી શકો છો કે અમે ઇન્ટરનેટ બેન્કિંગને કેવી રીતે વાપરી શકીએ છીએ? હા, બિલકુલ. માની લો કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં આપનું એકાઉન્ટ છે. હવે SBIની ઓનલાઈન ઇન્ટરનેટ બેન્કિંગ શરૂ કરવા માટે પહેલા આપે SBIની બ્રાન્ચમાં જઈને ઓનલાઈન ઇન્ટરનેટ બેન્કિંગ સર્વિસ માટે રજીસ્ટર કરવું પડશે. પછી તમને પોસ્ટના માધ્યમથી ઓનલાઈન SBIને પહેલી વાર લોગિન કરવાની ડિટેલ્સ મળી જશે. તેના પછી તમને એક નવો યુઝર આઈડી, નવો લોગિન પાસવર્ડ અને પ્રોફાઇલ પાસવર્ડ બનાવવાનો રહેશે. તેના પછી ઓનલાઈન SBI ઇન્ટરનેટ બેન્કિંગની વેબસાઇટ https://www.onlinesbi.com પર જાઓ અને લોગિન બટનને ક્લિક કરો. પછી કંઈક મેસેજીસની સાથે એક નવું પેજ ખુલશે. આપ તે મેસેજીસને ધ્યાનથી વાંચી લો અને પછી કન્ટિન્યુ ટુ લોગિન બટન ઉપર ક્લિક કરો. પછી એક નવું પેજ ખુલશે, જેના પર તમારે SBI દ્વારા પ્રોવાઇડ કરવામાં આવ્યું યુઝરનેમ અને પાસવર્ડ નાખવાનું રહેશે. પછી લોગિન બટનને ક્લિક કરો. તેના પછી આપ પોતાના પસંદના યુઝરનેમ અને પાસવર્ડને ફરીથી બનાવો અને તેને સેવ કરી લો. સાથે જ તમારે પોતાના પસંદની પ્રોફાઇલ પાસવર્ડ બનાવવા કાં તો દાખલ કરવાની જરૂર છે. આ જ રીતે SBIની ઓનલાઈન ઇન્ટરનેટ બેન્કિંગ શરૂ હોય જશે. તમે પ્રધાનમંત્રી જનધન યોજના એટલે PMJDYના બારામાં પણ સાંભળ્યું જ હશે, જે કે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન માટે એક નેશનલ મિશન છે. જનધન યોજનાનો શું ઉપયોગ છે? જનધન યોજના એ સુનિશ્ચિત કરે છે કે આપણને સસ્તા માધ્યમોથી ફાઇનાન્શિયલ સર્વિસીસ મળે, જેમ કે બેન્કિંગ સર્વિસ, સેવિંગ અને ડિપોઝિટ એકાઉન્ટ્સ, મોકલવામાં આવી રકમ, ક્રેડિટ, વીમો અને પેન્શન. કઈ બેંકથી અમને આ સેવા મળી શકે છે? આના માટે આપણે કોઈ પણ બેંકની બ્રાન્ચ કાં તો બિઝનેસ કોરેસ્પોન્ડન્ટ કાં તો બેંક મિત્ર આઉટલેટ પર જઈને ઝીરો બેલેન્સ વાળું એકાઉન્ટ ખોલાવી શકીએ છીએ. જો એકાઉન્ટ હોલ્ડર ચેકબુક લેવા ઈચ્છતા હોય
તો તેને મિનિમમ બેલેન્સ ક્રાઇટેરિયા પૂરું પાડવું પડશે. પ્રધાનમંત્રી જનધન યોજનાના હેઠળ એકાઉન્ટ ખોલાવવા માટે કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે? તમારે ફક્ત આધાર નંબરની જરૂર પડશે. જો તમારું સરનામું બદલાઈ ગયું હોય તો પ્રેઝન્ટ એડ્રેસનું એક સેલ્ફ સર્ટિફિકેશન પણ ચાલશે. જો આધાર કાર્ડ ન હોય તો કોઈ પણ ઓફિશિયલી વેલિડ ડોક્યુમેન્ટની જરૂર પડશે, જેમ કે વોટર આઈડી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પેન કાર્ડ, પાસપોર્ટ કાં તો નરેગા કાર્ડ. જો આ દસ્તાવેજો ઉપર આપનું સરનામું છે તો આ ઓળખ અને સરનામા બંનેના સબૂતનું કામ કરશે. શું આ ડોક્યુમેન્ટ્સની જગ્યાએ કોઈ અન્ય ડોક્યુમેન્ટ પણ લગાડી શકાય છે? જો કોઈકની પાસે આમાંથી કોઈ પણ ઓફિશિયલી વેલિડ ડોક્યુમેન્ટ નથી પણ તે બેંક દ્વારા લો રિસ્કની કેટેગરીમાં છે તો તે કહેવામાં આવી રહ્યા નિમ્ન ડોક્યુમેન્ટ્સમાંથી કોઈ પણ ડોક્યુમેન્ટને સબમિટ કરીને બેંકમાં અકાઉન્ટ ખોલાવી શકે છે, જેમ કે સેન્ટ્રલ સ્ટેટ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ, સ્ટેચ્યુટરી રેગ્યુલેટરી ઓથોરિટીઝ, પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ્સ, શેડ્યુલ્ડ કમર્શિયલ બેંક્સ અને પબ્લિક ફાઇનાન્શિયલ ઓથોરિટીઝ દ્વારા જારી કરવામાં આવ્યો એપ્લિકન્ટનો ફોટો લાગેલો આઇડેન્ટિટી કાર્ડ, ગેઝેટેડ ઓફિસર દ્વારા એક લેટર જેના ઉપર માણસનો ફોટો વિધિવત રૂપથી અટેસ્ટેડ હોય. શું આપ અમને PMJDYની યોજનાઓના ફાયદાઓના બારામાં કહી શકો છો? હા, બિલકુલ. આ યોજના જમા રાશિ પર વ્યાજ ઉપલબ્ધ કરાવે છે, 1 લાખનો એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ આપે છે. કોઈ પણ પ્રકારના મિનિમમ બેલેન્સની જરૂર નથી. આ 30,000 રૂપિયાનું જીવન વીમા પણ ઉપલબ્ધ કરાવી રહી છે, જે લાભાર્થીના મૃત્યુ પશ્ચાત પાત્રતાને બધી શરતોના પૂર્તિના પછી મળી જાય છે. ભારતમાં ક્યારેય પણ સેલી રીતોથી પૈસા મોકલી શકાય છે. 5,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા પ્રતિ ઘરમાં ફક્ત 1 અકાઉન્ટમાં ઉપલબ્ધ છે, ખાસતોર પર તે ઘરની મહિલાને મળે છે. સરકારી યોજનાઓના લાભાર્થીને આ અકાઉન્ટમાં પ્રત્યક્ષ ટ્રાન્સફરના દ્વારા લાભ મળી જશે. 6 મહિનાઓ સુધી અકાઉન્ટના સંતોષજનક સંચાલનના પછી ઓવરડ્રાફ્ટ સુવિધાની પરમિશન આપવામાં આવે છે. પેન્શન અને વીમા ઉત્પાદનોને મેળવવું. PMJDYના તહેત પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સના દાવાનું ભુગતાન ત્યારે કરવામાં આવશે જો રૂપે કાર્ડ ધારકે કોઈ પણ બેંક બ્રાન્ચ, બેંક મિત્ર, ATM, POS, ઈ-કોમ આદિમાં ઓછામાં ઓછા 1 સફળ ફાઇનાન્શિયલ કાં તો નોન ફાઇનાન્શિયલ લેવડ દેવડ કરી હોય. આ જ રીતે લોકોને વીમા સુવિધાથી પણ અવગત હોવું જોઈએ. જીવન વીમા પોલિસી વીમા કંપનીની સાથે એક રીતનો કોન્ટ્રાક્ટ છે. પ્રીમિયમ પેમેન્ટના બદલે વીમા કંપની વીમાકૃતને મૃત્યુ પર વ્યક્તિને લમસમ પેમેન્ટ, જેને ડેથ બેનિફિટ કહે છે, પ્રદાન કરે છે. શું સર્વિસ ઓનલાઈન પણ ઉપલબ્ધ છે? હા, આના ઓનલાઈન પોર્ટલના માધ્યમથી જીવન વીમા પોલિસી ખરીદી શકાય છે. શું આપ મને ઓનલાઈન જીવન વીમા પોલિસીને પ્રાપ્ત કરવાના બારામાં વિસ્તારથી કહી શકો છો? હા, બિલકુલ. LIC ની ઈ ટર્મને પ્રાપ્ત કરવા માટે તમારે આ સ્ટેપ્સને ફોલો કરવાની જરૂર છે. સ્ટેપ 1. સૌથી પહેલા www.licindia.in પર જાઓ. સ્ટેપ 2. બાય ઓનલાઈનનું ચયન કર્યા પછી ઈ ટર્મનું ચયન કરો. સ્ટેપ 3. પછી પોતાની સુનિશ્ચિત રાશિ અને પોલિસી ટર્મ્સનું ચયન કરો. ધ્યાન આપો કે પોલિસી ટર્મ તે અવધિ છે જેના પછી તમે કવર ઈચ્છો છો. પોલિસી હોલ્ડરની દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુના પછી વીમા રાશિનો ભુગતાન નોમિનીને કરવામાં આવશે. સ્ટેપ 4. પછી આ ફોર્મમાં કંઈક બેસિક ડિટેલ એન્ટર કરવાની છે, જેમ કે નામ, ઉંમર, જેન્ડર, ક્વોલિફિકેશન ઇત્યાદિ. સ્ટેપ 5. તેના પછી એક પ્રીમિયમ કેલ્ક્યુલેટર ચયન કરેલા પેરામીટર માટે
પ્રીમિયમને કેલ્ક્યુલેટ કરશે. વીમા હપ્તો ઉંમર, જેન્ડર, ટર્મ્સ, અશ્યોર્ડ સમ, હેલ્થ, તંબાકુના વપરાશ ઉપર નિર્ભર કરશે. 50 લાખથી વધારેની સુનિશ્ચિત રાશિ પર ગેરતંબાકુ ઉપભોક્તા માટે વીમાના હપ્તાના રેટ્સ ઓછા હોય છે. પછી એન્યુઅલ, મંથલી, ક્વાર્ટરલી કાં તો હાફ યરલીમાંથી કોઈ પણ એક પ્રીમિયમ પેમેન્ટ મોડનું ચયન કરો. www.licindia.in ઉપર ઓનલાઈન ફોર્મ ભરો અને ઓનલાઈન જ પ્રીમિયમ પે કરો. ઓનલાઈન ભુગતાનના પછી ઇલેક્ટ્રોનિક રસીદ જરૂર રાખો. શું સરકારના દ્વારા કોઈ અન્ય ઇન્સ્યોરન્સ સ્કીમ પણ પ્રોવાઇડ કરવામાં આવી છે? હા, સરકારે અટલ પેન્શન યોજના પ્રોવાઇડ કરાવી છે, જેના તહેત વીકર સેક્શનના લોકો પોતાના બુઢાપા માટે એક અમાઉન્ટ ભેગો કરી રાખી શકે છે અને ગેરંટીડ મંથલી પેન્શન અમાઉન્ટ પ્રાપ્ત કરી શકે છે. આ યોજનાના તહેત ગ્રાહકને 60 વર્ષની ઉંમરના પછી તેમના યોગદાન રાશિ અને અવધિના આધાર પર તઈ પેન્શન પ્રાપ્ત થશે. હું અટલ પેન્શન યોજના માટે કેવી રીતે એપ્લાય કરી શકું છું? આપ આ યોજના માટે બેંક વેબસાઇટ્સ અને થર્ડ પાર્ટી વેબસાઇટ્સ પર ઓનલાઈન ઉપલબ્ધ એક સબસ્ક્રાઇબર ફોર્મના માધ્યમથી અપ્લાય કરી શકો છો. જેમ કે જો આપ બેંકથી અપ્લાય કરી રહ્યા છો તો આ સ્ટેપ્સને ફોલો કરો. સ્ટેપ 1. પહેલા કોઈ પણ વેબસાઇટથી અટલ પેન્શન યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરી કાં તો પછી આને બેંકથી પ્રાપ્ત કરી લો. સ્ટેપ 2. ફોર્મ ભરો અને ધ્યાનમાં રાખો કે આપવામાં આવી રહી બધી ઇન્ફોર્મેશન સાચી અને સરખી હોય. સ્ટેપ 3. ફોર્મની સાથે આધાર કાર્ડની ફોટોકોપી જરૂર લગાડવી. સ્ટેપ 4. પછી જે પેન્શન આપને 60 વર્ષની ઉંમરના પછી જોઈએ છે તેનું ચયન કરો. તેના પછી તમને ખબર પડી જશે કે તમને દર વર્ષે કેટલું પ્રીમિયમ આપવાનું રહેશે. સ્ટેપ 5. પછી પોતાના સેવિંગ એકાઉન્ટનો નંબર એન્ટર કરો. જો આપની પાસે સેવિંગ એકાઉન્ટ નંબર નથી તો આપ આને સેમ બ્રાન્ચમાં નોર્મલ કન્ડિશનની સાથે કાં તો જનધન યોજનાના તહેત ખોલી શકો છો. સ્ટેપ 6. ચયન કરેલી પેન્શન રાશિના તહેત દર મહિને તમારા જમા ખાતાથી પોતાની જાતે જ પ્રીમિયમ કાપી લેવામાં આવશે. આની સહમતી તમારે યોજના માટે ભરવામાં આવ્યા ફોર્મમાં આપવાની રહેશે. સ્ટેપ 7. આ બધું ભરી લીધા પછી આપ એકવાર પોતાના બેંક અધિકારીથી પૂછી શકો છો કે શું તેમને ફોર્મના સાથે કોઈ હજુ ડોક્યુમેન્ટની જરૂર છે અને તે આપને બધી ફોર્મેલિટીઝને પૂરું કરવામાં મદદ કરશે. આ યોજના માટે અપ્લાય કરવા વાળા માણસની એજ લિમિટ શું છે? 18 થી 60 વર્ષ. સરકાર હાઈ રિસ્ક કેટેગરી જેમ કે મિકેનિક, મજદૂર, ઘણી યાત્રા કરવા વાળા ટ્રક ડ્રાઈવર્સને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના એટલે કે PMJJY ના તહેત એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ મુહૈયા કરાવે છે. હું આ યોજનામાં એનરોલ કેવી રીતે કરાવી શકું છું? આપ પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના માટે કંઈક સરળ સ્ટેપ્સને ફોલો કરી ઓનલાઈન એનરોલ કરી શકો છો. પહેલા પોતાના SBI ઇન્ટરનેટ બેન્કિંગ એકાઉન્ટમાં લોગિન કરો. સફળતાપૂર્વક લોગિન કર્યા પછી સોશિયલ સિક્યોરિટી સ્કીમ્સ લિંક પર ક્લિક કરો. પછી એક નવું પેજ ખુલી જશે જ્યાં તમારે યોજના અને પોતાના એકાઉન્ટ નંબરનું ચયન કરવાનું રહેશે. આના પછી સબમિટ બટન ઉપર ક્લિક કરો. તેના પછી CIF નંબરનું ચયન કરો અને સબમિટને ક્લિક કરો. આના પછી એક ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ખુલી જશે જ્યાં તમારે કંઈક બેસિક અને નોમિનીની ડિટેલ ભરવાની રહેશે. ધ્યાન આપજો, કંઈક ડિટેલ જેમ કે નામ, સરનામું આદિ પહેલાથી જ દર્જ કરેલા હશે.
બધી ડિટેલ એન્ટર કર્યા પછી એન્ટરનું બટન દબાવો. આના પછી આપ સફળ રજીસ્ટ્રેશનનો એક મેસેજ જોશો અને એક રેફરન્સ નંબર પણ આપને પ્રદાન કરવામાં આવશે. આપ સ્ટેટસ ટેબનો ઉપયોગ કરી પોતાના ઓનલાઈન એપ્લિકેશનના સ્ટેટસને પણ જોઈ શકો છો. શું આપ કૃપા કરી આ યોજનાનો લાભ માણવા માટે એજ લિમિટના વારામાં કહી શકો છો? હા, બિલકુલ. આ યોજનાની એજ લિમિટ 18 થી 70 વર્ષ છે. શું સરકાર સિનિયર સિટીઝનના માટે પણ આવી કોઈ વીમા યોજના પ્રદાન કરાવે છે? હા, બિલકુલ. યુનિયન કેબિનેટે સિનિયર સિટીઝન્સ માટે વરિષ્ઠ પેન્શન બીમા યોજના 2017 એટલે VPBYને મંજૂરી આપી દીધી છે. 8% પ્રતિ વર્ષના રિટર્નની ગેરંટી દર ઉપર આ યોજના 10 વર્ષો માટે પેન્શન પ્રદાન કરશે. કૃપા કરી અમને આ યોજનાના વારામાં કંઈક હજુ કહો ને. આ યોજના 10 વર્ષ સુધી પાક્કા તોર પર પેન્શનની એશ્યોરિટી આપે છે. યોજનાનો એમ 60 વર્ષની આયુના લોકોને ફાઇનાન્શિયલ સિક્યોરિટી પ્રદાન કરવું છે. વરિષ્ઠ પેન્શન બીમા યોજનાના તહેત મિનિમમ પેન્શન 500 રૂપિયા અને મેક્સિમમ 5000 રૂપિયા પ્રતિ માહ આપવામાં આવશે. LIC વરિષ્ઠ પેન્શન બીમા યોજનામાં લોક ઇન પીરિયડ 15 વર્ષ છે. ગ્રાહકની પાસે મંથલી, ક્વોર્ટરલી, અર્ધવાર્ષિક અને વાર્ષિક આધાર પર પેન્શન ચયન કરવાનો વિકલ્પ હશે. પેન્શન સીધા ECS અથવા NEFTના માધ્યમથી પેન્શન ભોગીના બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે. ચેક કાં તો ડિમાન્ડ ડ્રાફ્ટ જારી નહીં કરવામાં આવે. LIC થી પ્રાપ્ત નોર્મલ પેન્શન પર કર લાગુ છે, પણ વરિષ્ઠ પેન્શન બીમા યોજનાના તહેત ભુગતાન કરવામાં આવી પ્રીમિયમને ધારા 80C ના તહેત ટેક્સથી છૂટ આપવામાં આવી છે. પોલિસી ધારક 3 વર્ષોના પૂરા થયા પછી લોનનો લાભ ઉઠાવી શકે છે. ખરીદ મૂલ્યની 75% રાશિ ઉચ્ચતમ સંભાવિત લોનની રાશિ હશે. પેન્શન ભોગીની મૃત્યુ પર નોમિનીને ઇન્વેસ્ટેડ અમાઉન્ટ પાછો મળી જાય છે. હવે જ્યારે આપ એક્સેસિંગ સિટીઝન સેન્ટ્રિક સર્વિસીસના બારામાં ઘણું બધું જાણી ગયા છો, તો આ એક્ટિવિટીમાં ભાગ. શું એવી કોઈ સેવા સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે જે મને પોતાના લેન્ડ ડિટેલ્સને એક્સેસ કરવાની અનુમતિ આપે છે? હા, સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટ લેન્ડ રેકોર્ડને ઓનલાઈન લાવવાની કોશિશમાં જોટાયેલા છે. ભારતના રિયલ એસ્ટેટ સેક્ટરમાં અધિક પારદર્શિતા લાવવા માટે ઘણા રાજ્યોએ પહેલાથી જ પોતાના લેન્ડ રેકોર્ડને કમ્પ્યુટરાઇઝ્ડ કરી દીધું છે. આ તો બહુ સારી વાત છે. આ સર્વિસને હું કેવી રીતે પ્રાપ્ત કરી શકું છું? બસ તમારે કંઈક સેલના સ્ટેપ્સને ફોલો કરવાની આવશ્યકતા છે. સૌથી પહેલા પોતાના સ્ટેટના આધાર પર વેબસાઇટ ઉપર જાઓ. એક્ઝામ્પલ માટે જો તમારો લેન્ડ ઉત્તર પ્રદેશમાં છે તો તમારે bhulekh.up.nic.in લિંક પર જવાનું રહેશે. પછી તમારે તે ડિસ્ટ્રિક્ટનું ચયન કરવાનું છે જેમાં તમારી જમીન મોજૂદ છે. માની લો તમે સૂચિમાંથી ગૌતમ બુદ્ધ નગરનું ચયન કર્યું છે. આના પછી તહેસીલ કાં તો રાજસ્વ મંડળનું ચયન કરો જેના અધિકાર ક્ષેત્રમાં તે ભૂમિ આવે છે. તહેસીલની તાલિકામાં ગૌતમ બુદ્ધ નગરનું ચયન કરો અને આના પછી પોતાના ગામ કાં તો ઇલાકાનું ચયન કરો. માની લો આપની જમીન અટ્ટા ગુજરનમાં છે. રેવન્યુ રેકોર્ડમાં મેન્શન જમીન નંબર પ્રદાન કરીને લેન્ડ ડિટેલ હવે પ્રાપ્ત કરી શકાય છે. આને સહેલાઈથી ઓનલાઈન મેળવી શકાય છે. દાખલા તરીકે માની લો કે આપણા કેસમાં 67 છે. પછી 67 દાખલ કરી અને સર્ચનું બટન દબાવો. તમારે વધારે ડિટેલ જેમ કે ખસરા અને ખાતા પણ ભરવું પડી શકે છે. જો તમારા લેન્ડ નંબરમાં વધારે એલોટીઝ છે તો સાઇટ આપની ડિટેલને સર્ચ કરશે. આખરે વાદળી બોક્સ પર ક્લિક કરો જેના પછી તમે ડિટેલ જોઈ શકો છો. હું સ્કોલરશિપ માટે અપ્લાય કરવા ઈચ્છું છું, તો શું આપ કૃપા કરી સરકાર દ્વારા આપવામાં આવી રહી કોઈ એવી સર્વિસના બારામાં મને કહી શકો છો
જે સ્કોલરશીપથી જોડાયેલા મામલાઓ પર કામ કરે છે. હા, બિલકુલ. નેશનલ સ્કોલરશીપ્સ પોર્ટલ એકમાત્ર સમાધાન છે જેના માધ્યમથી સ્ટુડન્ટ સ્કોલરશીપથી સંબંધિત અલગ અલગ સર્વિસીસ પ્રોવાઇડ કરવામાં આવે છે. આ સર્વિસીસ છે સ્ટુડન્ટ એપ્લિકેશન, એપ્લિકેશનની રસીદ, પ્રસંસ્કરણની સાથે જ સ્કોલરશીપની મંજૂરી, સ્ટુડન્ટ્સને અલગ અલગ સ્કોલરશીપનું વિતરણ. નેશનલ સ્કોલરશીપ્સ પોર્ટલને નેશનલ ઈ ગવર્નન્સ યોજનાના તહેત એક મિશન પ્રણાલી પરિયોજનાના રૂપમાં લેવામાં આવ્યું છે. વર્તમાનમાં એનએસપીમાં 9 ભાગ લેવાવાળા મંત્રાલયો, વિભાગો છે અને 21 પંજીકૃત યોજનાઓ છે. આ પહેલનું મકસદ છે કે સિમ્પ્લિફાઈડ, મિશન ઓરિએન્ટેડ, અકાઉન્ટેબલ, રિસ્પોન્સિવ અને પારદર્શી સ્માર્ટ સિસ્ટમ. આ સ્કોલરશીપ્સ એપ્લિકેશન્સના તેજ અને પ્રભાવી ડિસ્પોઝલને એન્શ્યોર કરે છે અને વગર કોઈ ગડબડીએ ફંડ લાભાર્થીના ખાતામાં પહોંચી જાય છે. આ પોર્ટલનો વપરાશ કરી હું સ્કોલરશીપ માટે કઈ રીતે અપ્લાય કરી શકું છું? તે ખૂબ જ સહેલું છે. બસ તમારે કંઈક સ્ટેપ્સને ફોલો કરવું પડશે. પહેલા નેશનલ સ્કોલરશીપ પોર્ટલ scholarships.gov.in/newstudentregfrm પર જાઓ અને પછી સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન પેજના માધ્યમથી પોતાનું રજિસ્ટ્રેશન કરાવો. સિસ્ટમના દ્વારા આપવામાં આવ્યા ઇન્સ્ટ્રક્શન્સના પ્રમાણે એપ્લિકેશનને ભરો અને પછી સબમિટને ક્લિક કરો. સેવ કર્યા પછી તમને એક ટેમ્પરરી આઈડી મળશે. પછી અન્ય ડિટેલ્સને ભરવા માટે પોતાની ટેમ્પરરી આઈડી અને ડેટ ઓફ બર્થ ભરો. રજિસ્ટ્રેશન અને ઓનલાઈન ફોર્મ જમા કરાવ્યા પછી એક પર્મનન્ટ રજિસ્ટ્રેશન આઈડી બની જાય છે, જેને એપ્લિકેશનના સ્ટેટસ અને રિન્યુઅલ માટે વાપરી શકાય છે. શું હું ફોર્મ સબમિટ કર્યા પછી પણ પોતાની ડિટેલ એડિટ કરી શકું છું? નહીં, જ્યાર સુધી સ્કોલરશીપ એપ્લિકેશન પ્રક્રિયા પૂરી નહીં થઈ જાય ત્યાર સુધી તમે ડિટેલ્સમાં બદલાવ નહીં કરી શકો. હું ફ્યુચરમાં પોતાની સ્કોલરશીપનું રિન્યુઅલ કેવી રીતે કરી શકું છું? સ્કોલરશીપના રિન્યુઅલ માટે તમારે પોતાના બેંક એકાઉન્ટ નંબર અને ડેટ ઓફ બર્થ, જેનાથી તમે ગયા વર્ષે રજિસ્ટ્રેશન કર્યું હતું, આ વસ્તુઓની જરૂર પડશે. આપ ફોગોટ રજિસ્ટ્રેશન આઈડી પર ક્લિક કરીને પણ પોતાની આઈડી ફરીથી મેળવી શકો છો. આવી જ રીતે ઈ હોસ્પિટલ સરકાર દ્વારા પ્રદાન કરવામાં આવવા વાળી સૌથી ઇમ્પોર્ટન્ટ સર્વિસમાંની એક છે. આ આઈસીટી સોલ્યુશન પર આધારિત હોસ્પિટલ મેનેજમેન્ટ સિસ્ટમ છે, જે સ્પેશિયલી ગવર્મેન્ટ સેક્ટરના હોસ્પિટલ માટે છે. શું તમે કોઈ એવી હોસ્પિટલોના નામ બતાવી શકો છો જે આ સિસ્ટમના હેઠળ સર્વિસીસ પ્રોવાઇડ કરાવી રહ્યા છે? પોર્ટલ પર હોસ્પિટલ્સની લિસ્ટ છે, જેના માધ્યમથી પેશન્ટ ઓનલાઈન અપોઇન્ટમેન્ટ બુક કરાવી શકે છે. મરીજને રજિસ્ટ્રેશન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન સિસ્ટમ ORS ડેવલપ કરવામાં આવી છે. આ એક ઓનલાઈન પોર્ટલ છે જ્યાં આધાર ધારક નાગરિક ભારતના વિભિન્ન સ્ટેટ્સ અને કેન્દ્ર શાસિત રાજ્યોમાં પણ હોસ્પિટલ્સમાં નિયુક્તિ માટે નામાંકન કરી શકે છે. ઈ હોસ્પિટલ દ્વારા હજુ કઈ અન્ય સર્વિસીસ પ્રદાન કરવામાં આવે છે? આ સર્વિસના માધ્યમથી કોઈ પણ ગવર્મેન્ટ હોસ્પિટલમાં ઓપીડીમાં અપોઇન્ટમેન્ટ, લેબની રિપોર્ટ અને બ્લડ અવેલેબિલિટીની જાણકારી ઓનલાઈન થઈ ગઈ છે અને આ સેલની પણ છે. શું આના દ્વારા હું મારી પોતાની પત્નીના માટે પણ એપોઇન્ટમેન્ટ લઈ શકું છું? હા, બિલકુલ. આના માટે કંઈક સ્ટેપ્સને ફોલો કરવાની જરૂર છે. સૌથી પહેલા ORS.gov.in/COPP/appointment.jsp પોર્ટલ પર જાઓ. પછી પેશન્ટનો આધાર નંબર દાખલ કરો. જો પેશન્ટનો મોબાઈલ નંબર UIDAIની સાથે રજિસ્ટર હોય છે તો UIDAIથી SMS દ્વારા વન ટાઈમ પિન OTP મોકલવામાં આવશે. ઓપીડી અપોઇન્ટમેન્ટ માટે આધાર ધારકને UIDAIમાં પોતાના KYC ડેટાને હોસ્પિટલની સાથે શેર કરવા માટે
અનુમતિ આપવી પડશે. જો તેનો મોબાઈલ નંબર યુઆઈડીએઆઈની સાથે રજીસ્ટર્ડ નથી તો મારે શું કરવું જોઈએ? આવા મામલાઓમાં આધારના પ્રમાણે પેશન્ટનું નામ આપવામાં આવવું જોઈએ અને યુઆઈડીએઆઈની સાથે ડેમોગ્રાફિક ઓથેન્ટિકેશન કર્યા પછી પેશન્ટને મોબાઈલ નંબર અને અન્ય વિવરણ જેમ કે સરનામું, એજ આદિ આપવાનો અનુરોધ કરવો જોઈએ. જો ઉપયોગકર્તાની પાસે આધાર નંબર નથી તો તે ઓનલાઈન અપોઇન્ટમેન્ટ માટે કેવી રીતે દાખલ કરી શકે છે? આવા કેસીસમાં યુઝરને પેશન્ટની આઇડેન્ટિટી પ્રદાન કર્યાના પછી હોસ્પિટલથી ઓપીડી કાર્ડ પ્રાપ્ત કરવાનો હોય છે. તેના પછી યુઝરને ઓપીડી અપોઇન્ટમેન્ટની ડિટેલ આપવાવાળા એસએમએસના જરીએ એક કન્ફર્મેશન મોકલવામાં આવે છે. આધાર નંબરથી પોતાની વેરિફિકેશન કર્યાના પછી ગવર્મેન્ટ હોસ્પિટલમાં ડિપાર્ટમેન્ટ્સનું ચયન કરો જ્યાં રોગીને જાંચ માટે લઈ જવાનું હોય. પછી અપોઇન્ટમેન્ટની ડેટને સિલેક્ટ કરો અને એક એસએમએસના માધ્યમથી કન્ફર્મેશન પ્રાપ્ત કરો. અંતમાં લેવામાં આવી ડેટ કાં તો સમય પર હોસ્પિટલ. આધાર દરેક માટે ઇન્ડિયન ગવર્મેન્ટની તરફથી યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી દ્વારા જારી કરવામાં આવેલ 12 આંકડાવાળો અદ્વિતીય ઓળખ સંખ્યા છે. હું આધાર માટે કઈ રીતે એનરોલ કરી શકું છું? આધાર કાર્ડમાં પોતાને એનરોલ કરવા માટે કંઈક ચરણોનું પાલન કરવાની આવશ્યકતા છે. સૌથી પહેલા એનરોલમેન્ટનું ફોર્મ ભરો. ફોર્મને ભરવામાં જો તમને કઠિનાઈ થઈ રહી હોય તો તમે એનરોલમેન્ટ ઓપરેટરની મદદ લઈ શકો છો. ઓપરેટર લોકલ સપોર્ટ જેમ કે ગામના અધિકારીઓ, ફિલ્ડ ઇન્સ્પેક્ટર, ઇન્ટ્રોડ્યુસર, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ એટલે એનજીઓઝ, સિવિલ સોસાયટી આઉટરીચ એટલે સીએસઓઝ ઇત્યાદિથી સહાયતા લેવામાં તમને ગાઈડ કરી શકે છે. શું અમારે અમારી સાથે કોઈ ડોક્યુમેન્ટ લઈને જવું પડશે? હા, તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને ઓળખપત્ર, પ્રૂફ ઓફ આઇડેન્ટિટી પીઓઆઈ, નિવાસ પ્રમાણ, પ્રૂફ ઓફ એડ્રેસ પીઓએ, જન્મતિથિ ડેટ ઓફ બર્થ ડીઓબી અને સંબંધનું પ્રમાણ પ્રૂફ ઓફ રિલેશનશીપ પીઓઆર આ ડોક્યુમેન્ટ્સની એક ફોટોકોપી વેરિફિકેશન માટે લઈ જવી પડશે. જો તમે આમાંથી કોઈની પણ ફોટોકોપી નહીં લઈ જાઓ તો એનરોલમેન્ટ સેન્ટર તમને ફોટોકોપી મુહૈયા કરાવશે. આના પછી વેરીફાયર પીઓઆઈ પીઓએ ડીઓબી પીઓઆરની જાંચ ડોક્યુમેન્ટ્સથી કરશે. પછી વેરીફાયર વેલિડેટ કરવામાં આવ્યા ડોક્યુમેન્ટ્સની ફોટોકોપી પર સિગ્નેચર અને મોહર લગાડશે. તેના પછી એનરોલમેન્ટ ઓપરેટર એનરોલમેન્ટ ફોર્મથી એનરોલમેન્ટ સોફ્ટવેરમાં વેરીફાઈડ ડેમોગ્રાફિક રેઝિડેન્ટ ડેટા નાખે છે. જો તમારો ડેટા રજિસ્ટ્રાર્સ આઇડેન્ટિફાયરના દ્વારા સુધારી ચૂકવામાં આવ્યો છે ત્યારે એનરોલમેન્ટ ઓપરેટર રેઝિડેન્સ ડેમોગ્રાફિક જાણકારીની જાંચ કરીને સરખી કરે છે કાં તો પછી તેને આખું ભરી દે છે. આના પછી એનરોલમેન્ટ ઓપરેટર વેલફેર સર્વિસીસના વિતરણમાં લાગેલા સંગઠનોની સાથે તમારી જાણકારી સાજા કરવા માટે તમારી સહમતિ માંગશે. તદનુસાર ઓપરેટર યસ અથવા નો ના રૂપમાં તમારો રેસ્પોન્સ જાણવા માટે એનરોલમેન્ટ સોફ્ટવેરમાં એક ઉપયુક્ત વિકલ્પનું ચયન કરશે. એનરોલમેન્ટ ઓપરેટરને આ તપાસવાનું રહેશે કે આરજીઆઈ એટલે જનગણના અથવા સેન્સસ અધિકારીઓએ આબાદી જનગણના સર્વેક્ષણ માટે તમારા ઘરની યાત્રા કરી હતી અને એનપીઆર રસીદ નંબર 10 સોંપ્યું છે. પછી તે એનરોલમેન્ટ સોફ્ટવેરમાં એનપીઆર નંબર નાખે છે. શું 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો આમાં એનરોલ થઈ શકે છે? હા, બિલકુલ. 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના કેસમાં માતા પિતા કાં તો અભિભાવકના નામ અને આધાર અથવા એનરોલમેન્ટ નંબરમાંથી એક દાખલ કરવામાં આવશે.
એનપીઆર નંબર દાખલ કર્યાના પછી એનરોલમેન્ટ ઓપરેટર તે જોવા માટે તપાસ કરે છે કે શું તમારી આંખ અને આંગળીઓ ગાયબ કાં તો અંગ વિચ્છેદ છે કે નહીં, અને એનરોલમેન્ટ સેન્ટર સુપરવાઇઝર આની પુષ્ટિ કરે છે. જો તમારી પાસે કોઈ બાયોમેટ્રિક એક્સેપ્શન છે, તેમને બાયોમેટ્રિક એક્સેપ્શન્સના રૂપમાં ડેમોગ્રાફિક સ્ક્રીન ઉપર પણ દાખલ કરાવવામાં આવશે. ઓપરેટર મિસિંગ આઈ ઇન્ડિકેશન કાં તો મિસિંગ ફિંગર ઇન્ડિકેશનના વિવરણમાં પણ સરખી જાણકારી દાખલ કરે છે. આના પછી ઓપરેટર તમને પૂછશે કે શું તમે પોતાના પ્રેઝન્ટ બેંક એકાઉન્ટને પોતાના આધાર સાથે જોડવા ઇચ્છો છો, કાં તો તમારા આધારના આધાર પર એક નવું બેંક એકાઉન્ટ ખોલવા ઇચ્છો છો. જો તમે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનની યોજનાનો ભાગ બનવા માટે સહમત છો, તો ઓપરેટર તે તપાસ કરશે કે તમારી પાસે કોઈ પણ બેંકમાંથી એકમાં પ્રેઝન્ટ બેંક એકાઉન્ટ છે કે નહીં. જો સૂચિત કમર્શિયલ બેંકોમાંથી કોઈ પણ એકમાં પણ આપનું એકાઉન્ટ છે, તો ઓપરેટરને બેંકનું નામ, IFSC કોડ અને એકાઉન્ટ નંબર જેવી ડિટેલ્સ પ્રાપ્ત કરવી જોઈએ. જો તમે એક નવું એકાઉન્ટ ખોલવા ઇચ્છતા હો, તો ઓપરેટર એનરોલમેન્ટ સોફ્ટવેરમાં આને મેન્શન કરશે. ફ્યુચરમાં તમારા માટે એક ખાતું ખોલવામાં આવશે. પછી એનરોલમેન્ટ ઓપરેટર વેબ કેમેરાના દ્વારા તમારા મોઢાનો ફોટો લેશે. જો તમારી પાસે મિસિંગ આઈ ઇન્ડિકેશન કાં તો મિસિંગ ફિંગર ઇન્ડિકેશન છે, તો તેમની કેમેરાથી ફોટો લેવામાં આવશે. આ રીતે એનરોલમેન્ટ ઓપરેટર બાયોમેટ્રિક્સ IRIS જાણકારી લખશે, અને એનરોલમેન્ટ ઓપરેટર બાયોમેટ્રિક્સ ફિંગરપ્રિન્ટની જાણકારી પણ લખશે. આના પછી ઓપરેટર તમારી સામે રાખેલા એક મોનિટર પર દાખલ થયો ડેટા દેખાડશે, અને જો આવશ્યક હશે તો ઓપરેટર તમને બધી ડિટેલ વાંચીને સંભળાવશે. તે સુનિશ્ચિત કરવામાં આવશે કે બધી ડિટેલ સરખી છે. જો તમે ડેટામાં કોઈ પણ રીતના સુધારની માંગ કરો છો, તો એનરોલમેન્ટ ઓપરેટરને એનરોલમેન્ટ ક્લાયન્ટ સોફ્ટવેરમાં સુધાર કરવો પડશે. શું આ રીતના બદલાવ માટે કોઈ ડોક્યુમેન્ટરી એવિડન્સની જરૂર છે? હા, ઉપનામ બદલવા જેવા મોટા બદલાવો માટે એનરોલમેન્ટ ઓપરેટર ડોક્યુમેન્ટરી એવિડન્સ માંગશે. અંતમાં એનરોલમેન્ટ ઓપરેટર તે આધાર માટે કન્ફર્મેશન અને સાઇન ઓફ માટે પોતાના ફિંગરપ્રિન્ટ પ્રદાન કરે છે, જે આધાર એનરોલમેન્ટ ક્લાયન્ટમાં દાખલ કરવામાં આવે છે. એનરોલમેન્ટ એજન્સી સુપરવાઇઝરના ફિંગરપ્રિન્ટની આવશ્યકતા થઈ શકે છે. જો કોઈ અપવાદ જેમ કે આંગળી કાં તો આંખની કમી, અને જો બાયોમેટ્રિકની ક્વોલિટી સારી નથી, તો ફોર્સ કેપ્ચર ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે. પરિચયકર્તા આધાર પર એનરોલમેન્ટના કેસમાં પરિચયકર્તાને પોતાના ફિંગરપ્રિન્ટથી સાઇન ઓફ કરી તે પુષ્ટિ કરવાની હશે કે દાખલ કરવામાં આવી બધી જાણકારી સરખી છે. જો પરિચયકર્તા એનરોલમેન્ટના દોરાન પોતે મોજૂદ નથી, તો એનરોલમેન્ટવાળા દિવસના અંત સુધી પરિચયકર્તા દ્વારા વેરીફાય કરવામાં આવી શકે છે. આ રીતે પરિવારના પ્રમુખ HOF બેઝડ એનરોલમેન્ટના કેસમાં પરિવારના હેડને તેમના ફિંગરપ્રિન્ટથી સાઇન ઓફ કરવું પડશે, આ સુનિશ્ચિત કરવા માટે કે દાખલ કરવામાં આવી જાણકારી સાચી છે. અંતમાં ઓપરેટરને તમારા દ્વારા સિલેક્ટેડ લેંગ્વેજનું ચયન કરવાનું હશે, જેમાં પ્રિન્ટ રિસીટ પર લીગલ અથવા ડેક્લરેશન ટેક્સ પ્રિન્ટેડ હશે. તેના પછી ઓપરેટર એકનોલેજમેન્ટ સ્લીપ અને એક A4 આકારની શીટમાં સહમતી ફોર્મ પ્રિન્ટ કરશે. ઓપરેટરને કેન્દ્રથી પ્રાપ્ત શીટને ફાડવું પડશે. ઓપરેટર સ્લીપ પર સાઇન કરશે અને આપને આપશે. તેના પછી તમારે સહમતી ફોર્મ ઉપર સાઇન કરવાની હશે અને આને ઓપરેટરને પાછું આપવાનું હશે. જો નિવાસી 5 વર્ષથી નાનું બાળક છે, તો બાળકના માતા પિતા કાં તો અભિભાવક જેમની એનરોલમેન્ટ ID સોફ્ટવેરમાં દાખલ કરવામાં આવી હતી, સહમતી ફોર્મ ઉપર સાઇન કરશે. POA, POI અને DOB પ્રમાણોની સાથે સહમતી ફોર્મને ફરી રજિસ્ટ્રાર દ્વારા નિર્ધારિત પ્રોસીજરના પ્રમાણે જમા કરવામાં આવશે.
આ તો સારું છે, પણ જો જરૂરી હોય તો આધાર નંબર પ્રાપ્ત કર્યા પછી ડેટામાં કોઈ પણ પરિવર્તન કરી શકાય છે? જરૂર, જો નિવાસીઓને કોઈ પણ ડેમોગ્રાફિક કાં તો બાયોમેટ્રિક ડેટાને અપડેટ કરવાની જરૂર પડે છે તો તે અપડેટ એનરોલમેન્ટ પ્રોસિજરનું અનુસરણ કરી શકે છે. આ પ્રોસિજર નવા એનરોલમેન્ટના સમાન છે. હું આ પ્રોસિજરને એક્સપ્લેન કરું છું. આ પ્રોસિજર કેપ્ચરિંગ રેઝિડન્ટ ડેમોગ્રાફિક ડેટાથી શરૂ થાય છે. આવું કરવા માટે તમારે મેન્યુ બટન પર ક્લિક કરવાનું હશે, પછી /lifecycle changes પર ક્લિક કરવાનું હશે, અને પછી તમારે /update resident information વિકલ્પનું ચયન કરવાનું હશે. અહીંયા પહેલો સ્ટેપ છે કે આધાર નંબર અને નિવાસીના નામને ભરવાનું. આ યાદ રાખવું જોઈએ કે અપડેટ એનરોલમેન્ટ શરૂ કરવા માટે આધાર નંબર અને નિવાસીનું નામ આવશ્યક છે. એનપીઆર પણ એક જરૂરી ફિલ્ડ છે, પણ જો આ ઉપલબ્ધ નથી તો આપ નોટ ગિવન ચેક બોક્સને સિલેક્ટ કરી શકો છો. જો નિવાસી એક નવજાત છે તો કૃપયા ચેક બોક્સમાં ધ રેઝિડન્ટ ઇઝ લેસ ધેન 5 years old ને ચયન કરો. જો નિવાસીને પોતાના બાયોમેટ્રિક ડેટા અપડેટ કરવાની આવશ્યકતા છે તો પ્લીઝ અપડેટ બાયોમેટ્રિક ડિટેલ્સના ચેકબોક્સનું ચયન કરો. આગલા સ્ટેપમાં નામમાં સુધાર કરી શકાય છે. નામ એક જરૂરી ફિલ્ડ છે જેમાં ભલે સુધારની જરૂર ન હોય તો પણ આને ભરવામાં આવે છે. નામમાં સુધાર કરવા માટે ઓપરેટરને ન્યૂ નેમ ટેક્સ્ટ બોક્સની પાસે દેખાવવા વાળા એડિટ આઇકન પર ક્લિક કરવાનું રહેશે. આ એક નવા નામનું બોક્સ બનાવી દેશે. નામમાં કોઈ પણ રીતના સુધાર માટે કોઈ પણ વેલિડ ડોક્યુમેન્ટ જેમ કે આઇડેન્ટિટી પ્રૂફ એટલે વેરિફિકેશન માટે POIની સાથે નામનું મિલાન થવું આવશ્યક છે. આગલું ડગલું નિજી જાણકારીમાં સુધાર કરવો છે. આ સેક્શનમાં જેન્ડર અને એજ કાં તો ડેટ ઓફ બર્થમાં સુધાર સામેલ છે. એડિટ આઇકન પર ક્લિક કરીને આને સરખું કરવામાં આવી શકે છે જે તેના સંબંધિત ફિલ્ડ્સને એનેબલ કરે છે. આગલા સ્ટેપમાં સંપર્કની જાણકારીમાં સુધાર સામેલ છે. મોજુદા કોન્ટેક્ટ ડિટેલને કોન્ટેક્ટ સેક્શનના હેડર બારના રાઇટ અને ઉપલબ્ધ એડિટ આઇકન પર ક્લિક કરીને સરખું કરવામાં આવી શકે છે. ઓપરેટર દ્વારા મોબાઇલ અને ઇમેઇલ ફિલ્ડ્સને છોડીને /edit પર ક્લિક કર્યાના પછી કોન્ટેક્ટ સેક્શનના અંતર્ગત બધા ફિલ્ડ એનેબલ થઈ જશે. આ ઓપરેટર દ્વારા ધ્યાન રાખવામાં આવવું જોઈએ કે આ બધા ફિલ્ડ સરખી રીતે ભરાયેલા હોય. એડ્રેસ ફિલ્ડમાં કોઈ પણ ચેન્જ વેરિફિકેશન માટે એડ્રેસના પાર્ટ પ્રૂફ જેમ કે એક વેલિડ ડોક્યુમેન્ટની સાથે સમર્થિત હોવું જોઈએ, અર્થાત વેરિફિકેશન માટે POA. નિવાસીના મોબાઇલ નંબર કાં તો ઇમેઇલ આઈડીને સરખું કરવા માટે ઓપરેટરને આપવામાં આવ્યા ફિલ્ડના માટે સંબંધિત એડિટ આઇકન પર ક્લિક કરવાનું રહેશે. આ પેજના અંતિમ ફિલ્ડ અર્થાત ઇન્ફોર્મેશન શેરિંગ સહમતીને નિવાસીના અનુરોધના પ્રમાણે સહેજ કરવામાં આવી શકે છે. એનરોલમેન્ટ ડેટાની અપડેશનમાં આગલો સ્ટેપ છે રેફરન્સ આપવું. રેફરન્સ બટન પર ક્લિક કર્યાના પછી સંબંધિત પેજ ખુલશે. આ સ્ટેપમાં વેરિફિકેશન માટે સરખી કરવામાં આવી ડિટેલ્સને વેલિડ ડોક્યુમેન્ટ્સનો પ્રાવધાન સામેલ છે. ડેમોગ્રાફિક ડિટેલ્સમાં બદલાવ માટે તમારે માન્ય દસ્તાવેજ ઓળખપત્ર POIના રૂપમાં અને નિવાસ પ્રમાણ જમા કરાવવાનું હશે. આઇડેન્ટિટી પ્રૂફ અને એડ્રેસ પ્રૂફના મુતાબિક ડ્રોપડાઉન બટન આ પ્રત્યેક સેક્શનમાં કરવામાં આવ્યા સુધારોના આધાર પર એનેબલ થશે. ઓપરેટરને આપવામાં આવ્યા ડ્રોપડાઉન મેન્યુથી તે જ ડોક્યુમેન્ટ નામનું ચયન કરવાનું હશે જેમ કે વેરિફિકેશનના પર્પઝ માટે નિવાસી દ્વારા જમા કરાવવામાં આવ્યું છે. આગલા પેજ પર સંબંધિત ડિટેલ ફિલ્ડને ભરો. આ ડિટેલ્સ જરૂરી છે. યદી એનરોલ્ડ નિવાસી એક નવજાત અર્થાત 5 વર્ષથી નાની ઉંમરનું બાળક છે અને અન્ય નિવાસીઓ માટે વૈકલ્પિક છે. એક નવજાત નિવાસી માટે
ઓપરેટરને ડ્રોપ ડાઉન મેન્યુ બટનથી સંબંધનું ચયન કરવાનું હશે અને તેને નામ અને એનરોલમેન્ટ આઈડી કાં તો આધાર નંબર દાખલ કરવાની આવશ્યકતા રહેશે. 5 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના નિવાસી માટે જો વિકલ્પ વેરીફાય યુઝિંગ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ નું ચયન કરવામાં આવ્યું છે તો રિલેટિવ ડિટેલ્સ ફિલ્ડને ગેર અનિવાર્ય કાં તો વૈકલ્પિક માનવામાં આવે છે. 5 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના નિવાસી માટે જો વિકલ્પ ઇન્ટ્રોડ્યુસર શેલ વેરીફાય ધ રેઝિડન્સ આઈડેન્ટિટી અથવા એડ્રેસ નું ચયન કરવામાં આવ્યું છે તો રિલેટિવ ડિટેલ્સનો સત્ર ગેર અનિવાર્ય કાં તો વૈકલ્પિક થઈ જશે. 5 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના નિવાસી માટે જો હેડ ઓફ ફેમિલી શેલ વેરીફાય ધ રેઝિડન્સ આઈડેન્ટિટી અથવા એડ્રેસ નું ઓપ્શન ચયન કરવામાં આવ્યું છે તો રિલેટિવ ડિટેલ્સ ક્ષેત્ર અનિવાર્ય થઈ જાય છે. એનરોલમેન્ટ ડેટાના અપડેશનનો અંતિમ સ્ટેપ રસીદની છપાઈ છે. એનરોલમેન્ટ ફોર્મમાં ચેન્જ્ડ ડેટા સેવ કર્યા પછી આ આપવામાં આવી ડિટેલની સાથે એક સફળ વિન્ડો ડિસ્પ્લે કરશે. સક્સેસ મેસેજ. આનાથી ખબર પડે છે કે એનરોલમેન્ટ ડેટામાં અપડેશન સફળતાપૂર્વક પૂરી થઈ ગઈ છે. એનરોલમેન્ટ આઈડી. એનરોલમેન્ટ પૂરું થયાના પછી જે આઈડી જનરેટ થાય છે તેને એનરોલમેન્ટ આઈડી કહેવાય છે. તે જ રસીદ ઉપર એ પ્રિન્ટેડ હોય છે. ડેક્લરેશન સ્ટેટમેન્ટના પ્રિન્ટને લોકલ લેંગ્વેજમાં લેવા માટે એક ચેકબોક્સ પણ છે. રસીદમાં લોકલ લેંગ્વેજમાં ડેક્લરેશન સ્ટેટમેન્ટને પ્રિન્ટ કરવા માટે આ બોક્સનું ચયન કરવાનું રહેશે. આ વિન્ડોના નીચે 3 બટન ડિસ્પ્લે થાય છે. તેમનો ઉપયોગ એનરોલમેન્ટ રસીદના છપાઈ માટે, ડોક્યુમેન્ટ્સને અટેચ કરવા માટે અને આગલા નામાંકનમાં જવા માટે કરવામાં આવે. સર્વિસ ડિલિવરીના દરમિયાન આધારનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે? આધાર સીડિંગ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા નિવાસીઓનું યુઆઈડી સરખા રૂપથી સેવા પ્રદાતાના સેવા વિતરણ અથવા ડિલિવરી ડેટાબેસમાં આધારના દ્વારા પ્રમાણીકરણને જારી કરવા માટે જોડવામાં આવે છે. મારો આધાર કઈ રીતે SBI બેંક એકાઉન્ટથી જોડી શકાય છે? આના માટે તમારે SBI ઇન્ટરનેટ બેન્કિંગ પોર્ટલ www.onlinesbi.com પર જવાનું રહેશે. તેના પછી માય એકાઉન્ટ્સના નીચે લિંક યોર આધાર નંબર ઉપર જાઓ. તેના પછી એકાઉન્ટ નંબરનું ચયન કરો, આધાર નંબર દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો. પછી માનચિત્ર અથવા મેપિંગની સ્થિતિની સલાહ ગ્રાહકને તેના પંજીકૃત મોબાઈલ નંબર પર આપવામાં આવશે. આપ પોતાના એટીએમ ચેનલને કોઈ પણ એટીએમનો પ્રયોગ કરી પોતાના બેંક ખાતાની સાથે પોતાના આધારને જોડી શકો છો. આના માટે પહેલા પોતાના એટીએમ કાર્ડને સ્વાઇપ કરો અને પોતાનું પિન એન્ટર કરો. પછી મેન્યુ સર્વિસ રજિસ્ટ્રેશનનું ચયન કરો. તેના પછી આધાર રજિસ્ટ્રેશન અથવા નોંધણીનું ચયન કરો. તેના પછી ખાતાનો પ્રકાર અને પોતાની આધાર સંખ્યા દાખલ કરો. શું આપણે પોતાનો આધાર મોબાઈલ ફોનથી પણ લિંક કરી શકીએ છીએ? હા, બિલકુલ. પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી 567676 ઉપર આ રીતે SMS કરો, UID સ્પેસ આધાર નંબર સ્પેસ એકાઉન્ટ નંબર. જો આપનો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ નથી, કાં તો પછી જો આપનો આધાર આપના ખાતાથી પહેલાથી જ જોડાયેલો છે તો આપને SMSથી જવાબ આવી જશે. જો આપનો મોબાઈલ નંબર બેંકની સાથે રજિસ્ટર્ડ છે તો આપની રિક્વેસ્ટની કન્ફર્મેશન SMS દ્વારા મળી જશે. પછી આપના આધાર નંબર UIDAIની સાથે બેંક દ્વારા જાંચ કરવામાં આવશે અને આ જાંચ અસફળ રહી તો ઉપભોક્તાને એક SMS મોકલવામાં આવશે કે તે SBIની શાખાથી પોતાના આધાર નંબર કાં તો ઈ આધારની સાથે સંપર્ક કરે. આપણે આધારને બેંક બ્રાન્ચની સાથે કેવી રીતે લિંક કરી શકીએ છીએ? કોઈ પણ SBI બ્રાન્ચમાં આધાર નંબર કાં તો ઈ આધારની કોપી લઈને જાઓ. શાખામાં
આધાર પત્રની ઝેરોક્સ પ્રતિની સાથે અનુરોધ પત્ર જમા કરાવો. જરૂરી તપાસના પછી શાખા દ્વારા લિંક કરવામાં આવે છે. આપના રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર આ પ્રક્રિયાની જાણકારી SMS દ્વારા આપવામાં આવે છે.